शंके वृषम ब्रह्म कुलाव मारा मारा थी ब्राह्मण नु अपमान तो नहीं थतु ने तो आप कृपा करी को आप कोई ब्रह्मदेव तो नहीं। त्यारे भरत के छे राजन आपने बदाज भवाटवी मा अटवायला मुसाफरो छे वी आर ऑल ट्रैवलर्स भवाटवी अटवी એટલે જંગલ તો ભવ માટે બે શબ્દો વાપર્યા એક ભવ સાગર અને બીજો ભવ અટવી તો ભવ જો અટવી હોય ભવ જો અટવી હોય તો કાલ શું છે સર્પ છે ભવ જો અટવી હોય એટલે જંગલ હોય તો કાલ એ સર્પ છે जंगल में सांप हो अने भव जो सागर छे तो काल ए मगर छे એટલે व्याल शब्द ना बे अर्थ थाय काल व्याल मुख ग्रास व्याल એટલે सर्प पण थाय व्याल એટલે मगर पण थाय आ भव ये जो अटवी होय तो काल ए सर्प छे भव जो सागर होय तो काल ए मगर छे आ बन्ने आपणने ग्रसे छे भरत जी कहे अपने बदा भवाटवी ना मुसाफरो छे जीवात्मा छे व्यापारी छे अपने बदा शू करीए छे जीवन दरमियान व्यापार कयो व्यापार संस्कृत में व्यापार शब्द नो अर्थ थाय क्रिया कोई पण क्रिया ने व्यापार तरीके ओळखवामां आवे तो ज्ञानेन्द्रियो એ વિષયને જાણે અને કર્મેન્દ્રિયો ક્રિયા કરે એટલા માટે કહ્યું કે આપણે જે કંઈ કરીએ એ જીવન દરમિયાન વ્યાપાર કરીએ અને વ્યાપાર કેવો કરીએ જે સોદા ગમે એ વારંવાર કરીએ છીએ જે સોદા ન ગમે એ રદ કરીએ છીએ જીવનમાં આ તો છે બીજું કંઈ શું છે ગમતા સોદા વારંવાર કરવાના મતલબ શું गुलाब जांबू बहु भावे छे तो अठवाडिया में बे वार अने कारेला नुं शाक नथी भावतुं तो छ महीना में एक वार पण नहीं भावता तो दरज गमता सोदा वारंवार आ अर्थ थयो आ प्रमाणे व्यापार में खूब कमाईए छीए अने पछी बराबर भवाटवी ना वच्चे आविए एटले जीवन नी मध्य अवस्था युवावस्था नो गाळो अने प्रौढावस्था नी वच्चे नो गाळो ए वखते छ डाकू आवीने आपणने लूंटे छे बराबर कमाया पछी आ छ डाकू कया काम क्रोध लोभ मोह मद अने मत्सर तो आ छ डाकुओ आपने बधाने मझधार मां लूंटे छे आ डाकुओ थी बचवा माटे शू करवानुं तो कहे छे सत्संग करो विषय नो संग करशो तो आ डाकुओ लूंटशे વિષયોની આસક્તિ છોડો ભગવદ્ ગીતા એમ કહે છે ધ્યાયતો વિષયાન પુંસઃ તતો સંગઃ અભિધીયતે એકવાર તમારા મનમાં વિષય આવ્યો એટલે એની સાથેનો સંગ થયો મતલબ આસક્તિ થઈ વિષય સાથે મન જોડાયું આસક્તિ થઈ એટલે એમાં કામ ઉત્પન્ન થાય કામ એટલે ઈચ્છા એને મેળવવાની એ ઈચ્છા પૂરી ન થાય તો કામાત ક્રોધ આવી જાય તે મનમાં ઈચ્છા થાય એ ઈચ્છા પૂરી ન થાય કામ એટલે ઈચ્છા પરિપૂર્ણ ન થાય તો ક્રોધ આવે અને કામ કરતા ઈચ્છા પૂરી થાય તો લોભ આવે કામ પૂરો ન થાય
તો ક્રોધ અને કામ પૂરો થાય તો લોભ બંને બાજુ ડેન્જર પોઈન્ટ છે કામાત ક્રોધો વિજાયતે ક્રોધ આવે તો શું થાય ક્રોધાત ભવતિ સંમોહઃ ક્રોધ આવે એટલે સંમોહ થાય સંમોહ એટલે મૂડ જેવા થઈ જાઓ વોટ ટુ ડુ એન્ડ વોટ નોટ ટુ ડુ એનો ખ્યાલ રહે નહીં આ ક્રોધનું લક્ષણ સારા સારનો વિવેક ન રહે કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સંમોહઃ એટલે મોહિત થયા મૂડ થયા સંમોહાત સ્મૃતિ વિભ્રમઃ તમારી સ્મૃતિ ચાલી જાય જ્ઞાન પડ્યું હોય પણ એ વખતે કામ આવે નહીં અને સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશઃ એક વાર તમારી સ્મૃતિ ગઈ એટલે બુદ્ધિ કામ કરતી બંધ થાય બુદ્ધિનાશાત પ્રણશ્યતિ ત્યાંથી તમારા પતનની શરૂઆત તો વિષય સાથેનો સંગ થાય એનું પરિણામ પતન સંતનો સંગ કરો તો પરિણામ ઉર્ધ્વગમન એટલે કે છે આ ડાકુઓથી બચવું હોય તો કોનો સંગ કરો સંતોનો સંગ કરો તો આ પ્રમાણે સંતોનો સંગ કર્યો ત્યાર પછી તો એમ કહેવાય છે કે રહુગણે ભરતજી જોડેથી દીક્ષા લઈ લીધી કપિલના આશ્રમ સુધી ગયો જ નહીં ભાગવતમાં એવું લખ્યું જે હરણનું બચ્ચું હતું એ બીજા અવતારમાં રહુગણ થયું અને જે ભરતજી હરણ હતા એ બીજા જન્મમાં જળભરત થયા પૂર્વ જન્મના વિખૂટા પડેલા બંને જીવો બીજા જન્મમાં ભેગા થયા અને સંત તો સદગતિ પામે જ પણ સંતની કૃપાથી એ હરણનું બચ્ચું પણ બીજા જન્મે સદગતિની પામે આ પરમહંસની કથા છે ત્યાર પછી પંચમ સ્કંદમાં ખગોળ અને ભૂગોળનું વર્ણન કર્યું છે અવકાશી પદાર્થો સૂર્યાદિ નવગ્રહો સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ કેતુ આ દરેક ગ્રહોનું માન કેટલું દરેક ગ્રહોનું પૃથ્વીથી અંતર કેટલું દરેક ગ્રહોની ગતિ કેટલી દરેક ગ્રહો રાશિ ચક્રમાં કેટલી કેટલી વાર રહે સૂર્ય એક રાશિમાં એક મહિનો રહે એટલે 12 મહિનામાં 12 સંક્રાંતિ આવે ચંદ્ર એક રાશિમાં સવા બે દિવસ રહે એટલે લગભગ 27 દિવસમાં ચંદ્ર ભ્રમણ પૂરું કરે મંગળ લગભગ 1.5 મહિનાથી 4 મહિના એવરેજ એની ક્યારેક વક્રગતિ થાય ક્યારેક માર્ગી હોય ક્યારેક અતિચારી હોય આ મંગળની ગતિઓ બદલાયા કરે બુધ લગભગ 1-1.5 મહિનો એક રાશિમાં રહે ગુરુ એક રાશિમાં 13 મહિના રહે શુક્ર લગભગ 1.5 માસ રહે શનિ 2.5 વર્ષ રહે અને રાહુ કેતુ એક રાશિમાં 1.5 વર્ષ દરેક ગ્રહો કઈ રાશિમાં હોય તો કેવું ફળ આપે એનું વર્ણન કર્યું ત્યારબાદ 27 નક્ષત્રોનું વર્ણન કર્યું અશ્વિની ભરણી કૃત્તિકા રોહિણી મૃગશીર્ષ આર્દ્રા પુનર્વસુ પુષ્ય આશ્લેષા મઘા ઉર્વા ફાલ્ગુની ઉત્તરા ફાલ્ગુની હસ્ત ચિત્રા સ્વાતિ વિશાખા અનુરાધા જ્યેષ્ઠા મૂલ ઉર્વાષાઢા ઉત્તરાષાઢા શ્રવણ ધનિષ્ઠા શતભીષા ઉર્વા ભાદ્રવદ ઉત્તરા ભાદ્રવદ અને રેવતી આ 27 નક્ષત્રો દરેક નક્ષત્રમાં કેટલા સ્ટાર હોય એનું વર્ણન કર્યું દરેક નક્ષત્રોની ગતિ શું છે એ બતાવ્યું ત્યાર પછી પૃથ્વીની ઉપરના 6 લોકનું માન બતાવ્યું ભુવરલોક સ્વરલોક મહરલોક જનોલોક તપોલોક અને સત્યલોક પૃથ્વીની નીચેના 7 પાતાળ લોકનું વર્ણન કર્યું
अतल वितल सुतल तलातल महातल रसातल अने पाताल अने छेल्ले अंतिम अध्याय में 28 नरकोनु वर्णन केवा प्रकारना पाप कर्या होय तो कया नरक में जवू पड़े एनी कथा करी। આપણે તો પહેલા જ દિવસની કથામાં જોયું યમરાજા એમના દૂતોને કાનમાં શું કહે છે ખબર છે ને, કે જે લોકો ભાગવત સાંભળતા હોય એમની પાસે તમારે જવાનું નહીં। એટલે આપણે કોઈને નરકમાં જવાનું નથી, એ તો નક્કી થઈ ગયું। એટલે આપણે નરકની કથા સાંભળવી જરૂર છે, શું જરૂર છે, જ્યાં જવું જ ના હોય એની કથા શું કામ સાંભળવાની। भगवान ने कथा में बैठा એટલે બધા જ પાપો તમારા પડી જાય। ક્ષીયંતે ચાસ્ય કર્માણિ દૃષ્ટ એવ આત્મનિષ્ઠરે। કથા સાંભળવાની ઈચ્છા માત્રથી જ પરમાત્મા હૃદયમાં આવીને બેસે, અને પરમાત્મા હૃદયમાં આવીને બેસે એટલે ત્રણ ક્રિયાઓ થાય। વિદ્યતે હૃદય ગ્રંથિ, હૃદયમાં જે ગ્રંથિઓ હોય ગાંઠો છૂટવા માટે। ક્ષીયંતે સર્વ સંશયાઃ, બધા જ સંશયો મટી જાય। ક્ષીયંતે ચાસ્ય કર્માણિ, અને તમારા બધા જ પાપ કર્મોનો નાશ થઈ જાય, પછી ભોગવવાનું જ ના રહે। આપણે કોઈના ત્યાં જવું હોય તો એડ્રેસ પૂછીએ કે તમારું એડ્રેસ આપો, પણ જવું જ ના હોય તો સામેથી કહે કે મારું આ કાર્ડ રાખો, તો આપણે કહીએ કે વાંધો નહીં તો હું ફોન કરી લઈશ, પછી ના પડાય નહીં, પણ આપણે એવું કહીએ પછી ફોન કરીને પૂછી લઈશું, તો કારણ જવું નથી, તો આપણે નરકમાં જવું નથી। અહીંયા શુકદેવજી પાંચમા સ્કંદને વિરામ આપે છે, છઠ્ઠા સ્કંદમાં પ્રવેશ। છઠ્ઠો સ્કંદ એટલે પોષણ લીલા। પાંચમો સ્કંદ આપણે જોયો સ્થિતિર વૈકુંઠ વિજયઃ, સ્થિતિ એટલે ભગવાને જીવને સેટલ કર્યો, સ્થિતિ એટલે શું કર્યો, સેટલ કર્યો। અને જ્યારે જીવાત્મા સેટલ થાય, યુનિવર્સિટીમાંથી ડિગ્રી લઈને બહાર પડે પછી સારી જોબ મળે ને બે ચાર વર્ષ થાય ને એટલે માણસ સેટલ થયા એમ કહેવાય, એમ પંચમ સ્કંદમાં સ્થિતિ લીલા, એમાં માણસ સેટલ થાય। અને સેટલ થાય એટલે શું થાય, પુષ્ટ થાય, મજબૂત બને। તો છઠ્ઠો સ્કંદ એટલે પોષણ લીલા, છઠ્ઠો સ્કંદ એટલે પોષણ લીલા। આપણે સવારે જોયું ધર્મનો વંશ જોયો, એમાં ધર્મની એક પત્નીનું નામ પુષ્ટિ હતું, શું હતું, પુષ્ટિ હતું, અને પુષ્ટિથી એને જે સંતાન થાય એ કોણ, ગર્ભ, તુષ્ટિ અને પુષ્ટિ। તો શારીરિક રીતે મજબૂત બને ઉન્નતિ, એટલે આર્થિક રીતે મજબૂત બને, ઉન્નતિ એટલે આર્થિક રીતે મજબૂત બને, અને પુષ્ટિ એટલે શરીરથી મજબૂત બને, તો એને જે પુત્રો થાય એ ગર્ભ અને સ્મય, એટલે એ બે અભિમાનના નાના ભાઈઓ। તો ગર્વ આવે, અહીંયા એ જ વાત કરી કે માણસ પુષ્ટ થાય, એકવાર સેટલ થયો ને પુષ્ટ થાય પછી એનામાં દુષ્ટતા આવે। જ્યાં સુધી પુષ્ટ નથી થયો ત્યાં સુધી તમારી આવીને પગમાં બેસે, અને જેવો પુષ્ટ થયો એટલે તમને પગમાં બેસાડે। તો છઠ્ઠો સ્કંદ એટલે પોષણ લીલા, પોષણમ તદનુગ્રહ, આમાં ત્રણ પ્રકરણ છે, નામ અર્ચન અને ધ્યાન। તો નામ પ્રકરણમાં અજામિલની કથા છે। છઠ્ઠા સ્કંદના આરંભમાં પરીક્ષિત મહારાજ પ્રશ્ન પૂછે છે, પંચમ સ્કંદની સમાપ્તિ નર્કની કથાથી કરી,
એમાં એમ કીધું કે અલગ અલગ પ્રકારના પાપ કરવાથી અલગ અલગ પ્રકારના નરકની પ્રાપ્તિ થાય. એટલે પરીક્ષિત એમ પૂછે છે, મહારાજ નરકમાં ન જવું હોય તો એનો કોઈ ઉપાય ખરો? એક ઉપાય તો છે જ કથા સાંભળવાનો, પણ એ સિવાયનો બીજો, ડોક્ટર પાસે જાઓ અને ડોક્ટર કે ઓપરેશન કરો તો આપણે કહીએ ને સાહેબ ઓપરેશન ના કરવું, એવો બીજું કઈ ઉપાય ખરો? તો પછી ડોક્ટર કે તો આ 6 મહિનાનો કોર્સ કરો દવાનો. એ પ્રમાણે પરીક્ષિત પૂછે છે કે કથા સિવાયનો બીજો કોઈ કોર્સ ખરો? સુખદેવજી કહે છે હા ખરો. પાપોનું પ્રાયશ્ચિત કરો. પ્રાયશ્ચિત શુદ્ધ ગુજરાતીમાં કેવું હોય તો પસ્તાવો. પાપ કર્યા પછી જો માણસને પસ્તાવો થાય તો એના પાપ ધોવાય. એટલા માટે કલાપીએ કહ્યું, હા પસ્તાવો વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. સંસ્કૃતમાં પ્રાયશ્ચિત, પ્રાયઃ અને ચિત્તા બે શબ્દો જુદા પડે. પ્રાયઃ એટલે ઘણું કરીને, પ્રાયઃ એટલે ઘણું કરીને, અને ચિત્ત એટલે આપણું મન. તો પ્રાયશ્ચિત નો સંબંધ ચિત્ત સાથે છે. આપણે કોઈ પણ કર્મ કરીએ એ સારું કરીએ કે ખરાબ કરીએ એ આપણા ચિત્તમાં સ્ટોર થાય છે. જેમ કોમ્પ્યુટરમાં કોઈ પણ ડેટા નાખવામાં આવે તો એ હાર્ડ ડિસ્કમાં ફિટ થાય, પછી તમારે જ્યારે એને જોવો હોય ત્યારે રિકોલ કરી અને સ્ક્રીન ઉપર જોઈ શકો. એમ આપણે જે કંઈ કર્મ કર્યું હોય એ શુભ હોય કે અશુભ હોય, પુણ્ય કર્મ હોય કે પાપ કર્મ હોય, એ તમારા ચિત્ત સાથે જોડાઈ જાય, ચિત્તમાં સ્ટોર થાય, અને ચિત્તમાં એ જોડાય એને જ સંસ્કાર કહેવાય. આપણે જેને સંસ્કાર કહીએ છીએ એ શું છે? સારી કે ખરાબ બાબતો જે તમારા અંતઃકરણમાં સ્ટોર થાય, એટલે એ સ્ટોર થયેલી વસ્તુ એને યોગ્ય વાતાવરણ મળે એટલે બહાર આવે. સંસ્કાર એને યોગ્ય વાતાવરણ મળે એટલે પલ્લવિત થાય. એટલે તમે જોજો, ઘણી વખતે કોઈ માણસને તમે મરતો જોયો હોય, ઘણી વાર એવું બને કે માણસનું મૃત્યુ થાય ને એ વખતે મનુષ્ય તમને ભયભીત થયેલો જોવા મળે, અંતિમ અવસ્થામાં જાણે ખૂબ જ ડરી ગયો હોય, આંખો ચકળ વગર થતી હોય, આજુબાજુ આમ જોતો હોય અને ખૂબ ડરી ગયો એવું લાગે. તો સમજવું કે આ પાપી જીવ છે એને લેવા યમના દૂતો આવેલા છે. એ યમના દૂતોને જુએ એટલે એનો ભય એના મુખ ઉપર પ્રતિબિંબિત થાય. ઘણા લોકો હસતા હસતા વાતો કરતા કરતા ભગવાનનું નામ લેતા લેતા ગુજરી જાય. તો સમજવું આ પુણ્યશાળી માણસો છે, એમને લેવા યમના દૂતો આવ્યા નથી, પણ પ્રભુના પાર્ષદો આવ્યા છે જેના મુખ ઉપર બિલકુલ વેદના ન દેખાય. આ મનુષ્ય કેવા કર્મો કરીને ગયો એ આપણને ખબર પડે, એની અંતિમ અવસ્થા ઉપર. સુખદેવજી કહે છે, રાજન પ્રાયશ્ચિત કરો, પણ એક શરત, એક વાર પ્રાયશ્ચિત કર્યા પછી બીજી વાર જો પાપ કરવામાં આવે તો ફરી પ્રાયશ્ચિત થાય નહીં, નહીતર એ પ્રાયશ્ચિતને હસ્તી સ્નાન કહેવામાં આવે. હસ્તી એટલે હાથી. હાથીને તમે નદીમાં લઈ જાઓ અને બરાબર ફર્સ્ટ ક્લાસ લક્ષ્યથી નવડાવો ઘસી ઘસીને, એક ડઝન લક્ષ ખલાસ થઈ જાય હાથી નવડાવો હોય તો, અને બરાબર 2-4 કલાકે એને નવડાઈને બહાર કાઢો અને પાછા આવો, રસ્તામાં કીચડવાળા પાણીનું ખાબોચ્યું હોય તો સુંઢમાં પાણી ભરીને પાછો શરીર ઉપર ઢોળે,
પાછું હતું એમ કે એટલે પ્રાયશ્ચિત કર્યા પછી ફરી પાપ કરો તો એને હાથીનું સ્નાન કહેવાય. એ પ્રાયશ્ચિત કેવું કહેવાય? હાથીના સ્નાન જેવું. પ્રાયશ્ચિત દ્વારા પાપોમાંથી મુક્ત થવાય, પણ ક્યારે ફરીથી પાપ કરવામાં ના આવે તો. આ પાપ કરવાનું પ્રેરક બળ કયું? પાપ કરવા માટે તમને ઇન્સ્પાયર કોણ કરે? તો કે છે ત્રણ વસ્તુ, કામ, ક્રોધ અને લોભ. તો આ ત્રણ થી બચવું હોય તો ભગવાનનું નામ લેવું. કામ, ક્રોધ અને લોભ આ ત્રણે મોટા શત્રુ છે. ભગવદ્ ગીતામાં કહ્યું, ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મનઃ કામ ક્રોધ તથા લોભ તસ્માત એતત ત્રયમ ત્યજે. કામ, ક્રોધ અને લોભ એ ત્રણ નરકના દરવાજા છે. એટલે નરકમાં ન જવું હોય તો આ ત્રણનો ત્યાગ કરો. તો એ ત્રણને પરાજિત કરવા હોય તો એ ત્રણથી મોટું કોણ? આ તો બહુ મોટા પ્રબળ શત્રુઓ છે. તો આ સંસારમાં કામ, ક્રોધ અને લોભ ઉપર જો તમારે વિજય મેળવવો હોય તો એનાથી પણ જે મોટું હોય એનો આશ્રય કરો. તો આ સંસારમાં સૌથી મોટું કોણ? એક વાર ચર્ચા ચાલી કે સૌથી મોટું કોણ, ઘણા ભેગા થયા. તો એમાં પૃથ્વી ઉભી થઈને બોલી કે સૌથી મોટી હું. પૃથ્વી કરતા તો કોઈ મોટું ના હોય કે હોય? પૃથ્વીએ કીધું કે સૌથી મોટી હું. ધરતી કહે મેં બળી. ધરતી કહે મેં બળી એટલે શેષનાગ ઉભા થયા, બેસી જા. ધરતી કહે મેં બળી તો શેષનાગ મેં ક્યું ખડી? શેષનાગ ના માથા ઉપર ધરતી છે ને, તો ધરતીને જે ઉપાડે એ મોટો કહેવાય કે ધરતી મોટી કહેવાય? ધરતીનો અભિમાન ઉતરી ગયું, ધરતી બેસી ગઈ. હવે શેષ નારાયણનો વટ પડ્યો. ધરતી કહે મેં બળી તો શેષ નાગ પે ક્યું ખડી? હવે શેષ નારાયણ કહે છે હું મોટો. શેષ નાગ કહે મેં બળા તો શંકર કે ગલે મેં ક્યું પડા? શંકર તો એને ગળામાં ભરીને ફરે છે. તો તું મોટો કે શંકર મોટા, કોણ મોટું? શેષની પણ બોલતી બંધ. શંકર કહે મેં બળા, શંકર કહે મેં બળા તો કૈલાસ પે ક્યું ખડા? તમારો આધાર કોણ? કૈલાસ પર્વત. એટલે શંકર ની બોલતી બંધ.